नमस्कार, हूँ छू विहंगा परमार। सिटी न्यूज में आपनु हार्दिक स्वागत छे। सौ प्रथम एक नजर आज ना मुख्य समाचारों पर। अंकलेश्वरना पीरामण गामनी प्राथमिक शाळाना विद्यार्थीओए इको फ्रेंडली क्रिएटिव टॉयजनु निर्माण कर्यु। विद्यार्थीओए इको फ्रेंडली क्रिएटिव टॉयज द्वारा पर्यावरण जागृति अंगेनो संदेश पाठव्यो। ताड़ना झाड़ना पानमांथी घर वपराश अने रमकड़ा बनाव्या। पर्यावरणनी सुरक्षा माटेनो प्राथमिक शाळाना विद्यार्थीओए आप्यो नानकड़ो संदेश। जंबूसर नगरपालिका द्वारा चौथा दिवसे दबाण हटावानी कामगिरी हाथ धराई। नगरपालिका द्वारा दबाण हटावानी कामगिरीमां कड़काई वापरता शहेरना राजकीय तेमज सामाजिक आगेवानो द्वारा रजूआत कराई। पालिकानो चौथा दिवसे पण सपाटो दबाण हटावानी कामगिरी यथावत। कड़ोदराना ग्रामजनोए UPL 12 अंगे आवेदन पत्र पाठव्युं। जमीन गुमावनार खेडूतोना संतानोने नौकरी न आपी होवानो आक्षेप। અંકલેશ્વરના ગડકોલ ઓવરબ્રિજ પાસે ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ઇનોવા કારમાં સવાર બે વ્યક્તિના મોત, અન્ય બે વ્યક્તિઓને ઈજા, બસના ચાલકને સામાન્ય ઈજા। અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તાડના ઝાડના પાનમાંથી ઇકો ફ્રેન્ડલી ઘર વપરાશની વસ્તુઓ તેમજ રમકડા બનાવી પર્યાવરણની જાગૃતિ અંગેનો સંદેશ પાઠવ્યો છે। આજે પ્લાસ્ટિક જેનો બેફામ ઉપયોગ તેમજ હવામાં છોડતા ઝેરી વાયુઓ તેમજ કેમિકલયુક્ત પાણી જેવા પ્રશ્ને આજે વિશ્વની મહાસત્તાને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી છે। સાથે ટેકનોલોજીના હરણફાળ વિકાસને કારણે પર્યાવરણને સતત નુકસાન થતું રહે છે, પરિણામ સ્વરૂપે સર્જાય છે ગ્લોબલ વોર્મિંગનો મસમોટો પ્રશ્ન। આ ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુઓમાં પણ અનિયમિતતા જોવા મળી રહી છે। આ ગ્લોબલ વોર્મિંગે વિશ્વની ચિંતા વધારી દીધી છે। પ્લાસ્ટિક કે અન્ય ચીજવસ્તુઓ કે હવામાં છોડાતા ઝેરી વાયુઓ પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે, ત્યારે આ પ્રદૂષણને રોકવા માત્ર ને માત્ર ઇકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓને જ અપનાવવી જરૂરી છે। વનસ્પતિના વિવિધ ભાગોનો ઉપયોગ કરીને જનજીવનમાં ઉપયોગી એવી વસ્તુઓના હેરફેર, સંગ્રહ, સુશોભન તેમજ માનવજીવનનો ઉપયોગી એવી તમામ વસ્તુઓ બનાવી શકાય છે। આ માટે અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળાના બાળકોએ શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન દ્વારા તાડના ઝાડના પાનનો ઉપયોગ કરી સાદડી, ટોકરી, ચકલી, ઘર વગેરે બનાવી પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત કરવા તેમજ ટેકનોલોજીથી અતિક્રમણને યોગ્ય દિશામાં વાપરી પર્યાવરણ બચાવવાનો સામાન્ય માનવીને સુંદર સંદેશ પાઠવ્યો છે। તેમજ આવી ઝાડ કે વનસ્પતિના પાંદડાનો ઉપયોગ કરવાથી કોઈપણ જાતના ખર્ચ વિના વિવિધ ઇકો ફ્રેન્ડલી સામગ્રી બનાવી જેનું વેચાણ કરવાથી આજીવિકા પણ કમાઈ શકાય છે, પોતાનું ગુજરાન ચલાવી શકાય છે। જેના ભાગરૂપે પ્રાથમિક શાળા પીરામણના આચાર્ય રાજુભાઈ પ્રજાપતિ અને શિક્ષકોએ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી સામગ્રી દ્વારા ટેકનોલોજીના વિકાસથી થતા અધપતન સામે આવી ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરી પર્યાવરણની સુરક્ષા કરવા માટેનો એક નાનકડા અભિગમ દ્વારા સંદેશ પાઠવ્યો છે। અમે અમારા માર્ગદર્શક શિક્ષક આચાર્યશ્રી અમે ક્રિએટિવ ટોયઝ બનાવ્યા છે, જેવી રીતે કે સાદરી, ટોકડી, ચકડી, સ્પોર્ટ કાર જેવી વસ્તુઓ બનાવવામાં આવી છે। આ ક્રિએટિવ ટોયઝના ફાયદા છે કે પર્યાવરણને પ્લાસ્ટિકથી નુકસાન થાય છે, જેવી રીતે કે ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગથી કરીએ તો પર્યાવરણને નુકસાન થાય નહીં। થેન્ક યુ। અમારી શાળામાં અમારા શિક્ષકો અને શિક્ષકોના માર્ગદર્શનથી શાળાના બાળકો દ્વારા તાડના પાનનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના દ્વારા ક્રિએટિવ ટોયઝ બનાવવામાં આવ્યા છે। આ ક્રિએટિવ ટોયઝ બનાવવા પાછળનો હેતુ પ્લાસ્ટિકથી પર્યાવરણને નુકસાન થાય છે તો આવા ક્રિએટિવ ટોયઝ બનાવીને પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકાય છે। બીજી આવી વસ્તુઓ મફતમાં પ્રાપ્ત થતી હોય જેના દ્વારા વસ્તુઓ બનાવી બેરોજગારને રોજી આપવા પણ શકાય છે। આમ પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકાય અને આર્થિક ઉપાર્જન મેળવી શકાય એવો હેતુ રહેલો છે। આજે ચોથા દિવસે પણ પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જાહેર રસ્તા ઉપર રહેલ કેબિનો દૂર કરી તેમજ જાહેર રસ્તા ઉપર કરેલ બાંધકામ JCBથી તોડી દૂર કરવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો દૂર કરાયા હતા। જાહેર રસ્તા ઉપર બિન અધિકૃત દબાણો નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત હેઠળ દૂર કર્યા હતા। સ્થાનિક લોકોને અગાઉથી નોટિસ ફટકારી સ્વયંભૂ દબાણો દૂર કરવા જણાવાયું હતું, પરંતુ તેમણે પોતાના દબાણો ન ખસેડતા છેવટે પાલિકા તંત્ર ત્રાટકી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।
सतत चौथा दिवस दबाण हटा कामगी पगले लोग दुकाने बंद राखता धंधा रोजगार पर असर पड़ी थी। साथ केबीन और लारी गल्ला दूर करता गरीब लोग रोजी रोटी छीनवाई गई थी। वाघरा तालुकाना कड़ोदरा गामना खेडूतोए यूपीएल 12 अंगे कलेक्टरने आवेदन पत्र आपी समस्याओनी रजूआत करी हती। कड़ोदरा गामना आगेवानोए कलेक्टर ने पाठवेल आवेदन पत्र में जणाव्या मुजब कड़ोदरा तालुका वाघरा जिला भरूचनी सीमा आवेल जमीन में आवेल यूपीएल 12 यूनिट में जमीन गुमावनार खेडूतोने के जेओना वारसदारोने नौकरी आपवा बाबते आवेदन पत्र में जणाव्या मुजब कड़ोदरा गामना खेडूतो सीमा खेतीनी जमीन धारण करता हता, परंतु जमीन जीआईडीसी द्वारा सने 2011 में संपादन करवामां आवी हती अने जीआईडीसी ए खेडूत खातेदारों वच्चे स्पष्टता थया मुजब जमीन में जे ते कंपनी आवशे तेमां जमीन गुमावनार अथवा तेमना वारसदार ने नौकरी आपवामां आवशे तेम जणाव्युं हतुं। आम कड़ोदरा गामनी सीमनी जमीन में यूपीएल 12 यूनिट कंपनी ने छेल्ला 2-3 वर्षथी प्लान शुरू करी तेओनुं प्रोडक्शन शुरू करी दीधेल छे, जेथी ग्रामजनोए जमीन गुमावनार खेडूतोए नौकरी मेळववा माटे कंपनी ने तारीख 19-8-2019 12-10-2019 तारीख 7-11-2019 पत्रथी जाण करी हती। તેમ છતાં પણ જમીન ગુમાવનાર ખેડૂતો કે તેઓના વારસદારોને કંપની દ્વારા નોકરી આપવામાં આવેલ નથી, જેથી મુખ્યમંત્રી કાર્યાલય સચિવાલય ગાંધીનગર કલેક્ટર ધારાસભ્ય વાઘરા મામલતદાર જીઆઈડીસી સર્કલ 5-32 ભરૂચ જીઆઈડીસી કચેરી અંકલેશ્વર કચેરી ખાતે તમામ પત્રોની નકલ રવાના કરી જાણ કરેલ હતી। ત્યારબાદ ગ્રામજનોએ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની કચેરી ગાંધીનગર મુકામે જમીન ગુમાવનાર ખેડૂતોને કે તેઓના વારસદારોને નોકરી આપવા બાબતનો પત્ર લખેલ હતો, જેથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા તેઓના પત્રથી સેક્શન અધિકારી ઉદ્યોગ અને ખાણ વિભાગ નવા સચિવાલય ગાંધીનગરની કચેરીને રોજગારી આપવા બાબતે કાર્યવાહી કરવા જણાવેલ હતું। તેમ છતાં પણ તેઓએ કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી કે જમીન ગુમાવનાર ખેડૂતોને કે તેમના વારસદારોને નોકરી આપેલ નથી। ત્યારબાદ ગ્રામજનોએ જીઆઈડીસી કચેરી અંકલેશ્વરમાં તારીખ 22-12-2020 રોજ રોજગારી આપવા બાબતે પત્ર લખ્યો હતો, જેથી તેઓએ તેઓના પત્રથી જમીન ગુમાવનાર ખેડૂતોને કે તેઓના વારસદારોને રોજગારી આપવા હેડ એચઆર યુપીએલ લિમિટેડ દહેજ 3 ઔદ્યોગિક વસાહત તાલુકો વાઘરા જિલ્લા ભરૂચનાઓને ભલામણ કરી હતી। આમ ગ્રામજનોની દર્શાવ્યા મુજબની તમામ પ્રકારની અરજીઓ તથા રજૂઆતો કરવા છતાં યુપીએલ યુનિટ 12 કડોદરા મુકામે આવેલ કંપનીએ કોઈપણ જમીન ગુમાવનાર ખેડૂતો કે તેઓના વારસદારોને રોજગારી આપવા બાબતની કોઈપણ કાર્યવાહી કરી નથી, જેથી ગ્રામજનોએ આવેદનપત્ર દ્વારા અરજ કરેલ છે કે યુપીએલ યુનિટ 12ને હુકમ કરી દિન 30માં જમીન ગુમાવનાર કે તેઓના વારસદારને રોજગારી આપવા બાબતનો યોગ્ય હુકમ કરશો તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે। કડોદરા ગામ પંચાયત સરપંચ યોગેશસિંહ રણજીતસિંહ ગોહિલ, આ અમારા ગામમાં યુપીએલ કંપની આવેલી છે યુનિટ 12, 2016-17 એ લોકોએ કામ ચાલુ કર્યું છે, પ્લાન ચાલુ થઈ ગયો છે અને અત્યારે પ્લાન ચાલુ થઈને 3-1 વર્ષ થયા છે, પણ અત્યાર સુધી એક બી લેનુજને નોકરી આપવામાં આવેલ નથી। જેને પણ નોકરીમાં લેવા આવે છે કોન્ટ્રાક્ટમાં લેવામાં આવે છે, કોઈને પણ લેતર પણ આપતા નથી અને આજ સુધી આની કોઈ કાર્યવાહી કરેલ નથી। ખાલી ગામજનોએ આની કાર્યવાહી કરી હતી, એના 3 વર્ષ થઈ ગયા। અમારી માંગ 30 દિવસની રહેશે કે યુપીએલ જે બી લેન્ડ લૂઝરો 87 લેન્ડ લૂઝરો જે જમીન ગુમાવનાર છે એના વારસદારોને નોકરી આપે અને એને રોજગારી પૂરી પાડે। અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ફ્લાયઓવર બ્રિજ નજીક એસટી બસ અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઇનોવા કારમાં સવાર 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિ અને બસના ડ્રાઈવરને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ નજીક એસટી બસ અને ઇનોવા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ઇનોવા કારમાં સવાર 4 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા ભરૂચની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2 યુવાનોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા, જ્યારે 2 શખ્સો સારવાર હેઠળ છે। આ અકસ્માતમાં બસના ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી। અકસ્માતની જાણ શહેર પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના લુવારા પાસેના ગુરુદ્વારા ખાતે ભરૂચ અંધજન મંડળ દ્વારા મફત નેત્ર રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું।
राष्ट्रीय धोरीमार्ग और राज्य धोरीमार्ग पर सतत ट्रकों और अन्य वाहनों दौड़ी रहा है त्यारे ट्रक ड्राइवरोनी आँखों सारी रीते रस्तो जोई शके तेमज आँखों में कोई नेत्र रोग न होय ते अति महत्वनुं छे जेना पगले अकस्मातोनी संख्या पर पण खूब घटाड़ो लावी शकाय तेम छे। तेथी भरूच अंधजन मंडळना उपक्रमे अने प्रमुख हुमानसी वासियाना मार्गदर्शन हेठळ भरूच नजीकथी पसार थता राष्ट्रीय धोरीमार्ग पर लुवारा खाते आवेल गुरुद्वारा खाते ट्रक ड्राइवरोनो नेत्र निदान केम्प योजवामां आव्यो हतो। भरूच अंधजन मंडळना प्रमुख हुमानसी वासियाना जणाव्या अनुसार संस्था द्वारा भरूच तालुकाना टंकारिया अने सिद्धपोण अने वाघरा तालुकाना पादरिया अने पणियाद्रा गामों खाते आवा नेत्र रोग निदान केम्पोनुं आयोजन करवामां आव्युं हतुं। मोतियो के झामरना ऑपरेशन की जरूर जणाय तो संस्था द्वारा अमदावाद नजीक बरेज खाते संस्थाए हॉस्पिटल खाते विना मूल्ये दर्दी ने लावा लई जवामां आवे छे तेमज मफत ऑपरेशन करावामां आवे छे। आजे गुरुद्वारा बाबा हरजीत सिंहनी आँखों चेक करी तेमने नजीक जोवाना चश्मा विना मूल्ये आपवामां आव्या हता। वागरा तालुका में पादरिया अने पणियाद्रा तेमज भलूत तालुकाना टंकारिया अने सिद्धपोण खाते आवा केम्पो अमे एक अठवाडिया पहेला करी दीधा छे ज्यांथी टोटल अमने 30 केसो मळ्या छे कि जे एमने झामर उपरांत मोतियाना ऑपरेशनो पण थई गया छे। 30-30 पेशंटोमांथी અત્યારે એમનું રિઝલ્ટ સારું આવ્યું છે। એમને અહીંથી લઈ જવા માટે અને લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા આ NAB મારફતે કરવામાં આવે છે। અમદાવાદ પાસે બારેજા પાસે આ અંધજન મંડળ દ્વારા BAP દ્વારા આ હોસ્પિટલ ચાલે છે અને ત્યાંથી આ ટીમ ત્યાંથી અહીંયા આવે છે ડૉક્ટરોની અને આ ચેકઅપ કેમ્પ કરે છે। અહીંયા ગુરુદ્વારા ખાતે બાબા હરજીતસિંહની જ પહેલી આંખનું ચેકઅપ કર્યું અને એમને એમના નજીકના ચશ્મા પણ તાત્કાલિક તરત જ આપી દેવામાં આવ્યા છે। આવી રીતે ભરૂચ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ બીજા આવનારા દિવસોમાં કેમ્પ કરીશું અને આ કેમ્પ દ્વારા અંધજન મંડળનો આ એક પ્રશંસનીય કાર્યક્રમને લોકો પણ વધાવે છે તેમ આ કાર્યક્રમને અમે આગળ ચાલુ રાખીશું। વાલિયાના ડુંગરી ગામ પાસેથી એપકોટેક્સ કંપની ખાતે પ્લાન્ટના વિસ્તરણ અંગે લોકસુનાવણી યોજાઈ હતી જેમાં સ્થાનિકોએ પ્રદૂષણ અને સ્થાનિક યુવાનોને નોકરી સહિતની રજૂઆત કરી હતી। વાલિયાના ડુંગરી ગામ પાસે આવેલ એપકોટેક્સ કંપની કૃત્રિમ રબર અને લેટેક્સ પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે જેને લઈ કંપની ખાતે ગુજરાત પ્રદૂષણ બોર્ડ અને એપકોટેક્સ કંપની દ્વારા લોકસુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એડિશનલ કલેક્ટર JD પટેલ, GPCBના અધિકારી SV પરમાર, વાલિયા મામલતદાર નેહા સવાણીની ઉપસ્થિતિમાં લોકસુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ડુંગરી ગામ સહિત આસપાસના ગામો અને તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જોકે લોકસુનાવણી દરમિયાન કંપની ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સુનાવણીમાં ઉપસ્થિત સ્થાનિકોએ પ્રદૂષણ અને લેન્ડ યુઝર સહિત સ્થાનિક યુવાનોને નોકરી તેમજ વર્ષોથી નોકરી કરતા કામદારોને કાયમી કરવા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। જ્યારે કંપનીમાં કોઈ દુર્ઘટના બને તો તે માટે શું વ્યવસ્થા છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ દરેક પ્રશ્નો બાબતે કંપનીના કૌશિક પટેલ, મનીષ પંડ્યા અને નરેન્દ્રસિંહ અલોજાએ ઉપસ્થિત સ્થાનિકોને પ્રત્યુત્તર આપી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। આ લોકસુનાવણી પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જે લોકસુનાવણી લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા, લોકોને રજૂઆત કરી, કંપની આ વિશે ઘણું બધું કરી રહી છે પરંતુ લોકોના પ્રશ્નોના સાંભળી અને યોગ્ય ચર્ચા વિચારણા કરી જે નિયમો મુજબ અને એનો પણ ઉકેલ લાવવાની અમે પૂરી કોશિશ કરીશું અને એવી આશા રાખીએ કે દરેકના સાથ સહકારથી કંપની પણ પ્રગતિ કરે, ગામના લોકોનો વિકાસ થાય અને આપણા તાલુકાનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય એવી મારી શુભેચ્છા છે અને હું તમારા પ્રેસ રિપોર્ટરો અને દરેક નાગરિકોનો આભાર માનું છું કંપની માટે। થેન્ક યુ। ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધઘટ રહે છે। 2 દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 25ની આસપાસ રહેતી હતી જે 9 ફેબ્રુઆરીના રોજ વધીને 29 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે। ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન આવતા નવા કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધઘટ જોવા મળે છે। 9 ફેબ્રુઆરીના રોજ આવેલા નવા 29 કોરોના પોઝિટિવ કેસોમાં ભરૂચ તાલુકામાં 17, અંકલેશ્વર તાલુકામાં 8, જંબુસર તાલુકામાં 1, વાલિયા તાલુકામાં 2, ઝઘડિયા તાલુકામાં 1 તેમજ આમોદ, વાઘરા, નેત્રંગ અને હસોટ તાલુકામાં 0 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા। આમ હાલમાં પણ ભરૂચ જિલ્લામાં દરરોજ સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં નોંધાઈ રહ્યા છે।
कोरोना महामारीની શરૂઆત થઈ ત્યારથી કોરોનાની પ્રથમ લહેર હોય કે બીજી લહેર હોય કે ત્રીજી લહેર હોય સમગ્ર ભરૂચ જિલ્લામાં સૌથી વધુ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં નોંધાઈ રહ્યા છે જ્યારે કોરોનાની ત્રીજી લહેરમાં છેલ્લા 3-4 દિવસો દરમિયાન રોજ એક મોત નિપજ્યું હતું તેમ જણાઈ રહ્યું છે તેમ છતાં 9 ફેબ્રુઆરીના રોજ પણ સારવાર લઈ રહેલા એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું હતું આમ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ 23 મોત કોરોનાના પગલે થઈ ચૂક્યા છે અંકલેશ્વરની ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા વકીલ અનિશ દિનેશભાઈ દિવેચા કામ અર્થે તેઓની અર્ટિગા કાર લઈ અંકલેશ્વરની કોર્ટમાં જવા નીકળ્યા હતા કાર ચલાવી તેઓ સિવિલ કોર્ટમાં પહોંચ્યા ત્યારે તેમને ખ્યાલ ન હતો કે બિલાડી તેમની કારના બોનેટના આગળના ભાગે ઘૂસી ગઈ છે અંકલેશ્વરના કોર્ટના પાર્કિંગમાં એડવોકેટ અનિશ દિવેચાએ કાર પાર્ક કરી પોતાનું કામ પતાવી પરત ફરે છે ત્યારે કાર પાસે ટોળાને જોઈ તેઓ નવાઈ પામે છે લોકો વકીલને અવગત કરે છે કે તમારી કારના આગળના ભાગે રેડિએટર પાસે એક બિલાડી ઉછાળા મારી રહી છે જીવન બિલાડીને ફસાયેલી જોઈ વકીલ પણ અચરજમાં મુકાઈ ગયા હતા તેઓએ તરત ફસાયેલી બિલાડીને મુક્ત કરવા કાર નજીકના ગેરેજમાં હંકારી મૂકી હતી ગેરેજવાળાએ કારનું બોનેટ ખોલી રેડિએટર પાસે ફસાયેલી બિલાડીને બહાર નીકળવા જગ્યા કરી આપતા તે તુરંત બહાર નીકળી ગઈ હતી બિલાડી બચી જતાં વકીલે હાશકારો અનુભવ્યો હતો અહીં અંકલેશ્વર સિવિલ કોર્ટમાં ગાડી પાર્ક કરતા સિવિલ કોર્ટની બહાર ગાડી પાર્ક કરતા પબ્લિકે કીધું કે તમારી ગાડીના અંદર આગળ કેબિન પાસે આપણે રેડિએટર પાસે બલાડી છે એટલે જોઈને સમજતા કે ભાઈ બલાડી છે જીવિત હાલતમાં છે એટલે જીવિત હાલતમાં છે તે જોઈને ઘણો આનંદ આવ્યો એટલે તાત્કાલિક ધોરણે અહીંયા ગેરેજવાળા ભાઈ એમને ત્યાં લાવી અને ગાડીનું બોનેટનો આગળનો ભાગ ખોલાવી અને જે બલાડી અંદર ફસાઈ ગયેલી હતી રેડિએટરના આગળના ભાગે એમને કાઢીને જીવતી બહાર છોડી તેમાં ઘણો આનંદ આવ્યો આમોદ પાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા ગુલામ ખત્રી પાલિકામાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયા હતા જે તે વખતે આમોદ ગ્રામ પંચાયતમાં 1982માં કારકુન તરીકે નિમણૂક થઈ હતી અને 1985ની સાલમાં છૂટા કરવામાં આવ્યા હતા ગુલામ ખત્રીને છૂટા કરવામાં આવતા તેઓ ભરૂચ લેબર કોર્ટમાં ગયા અને કોર્ટે હુકમ કર્યા બાદ પણ આમોદ પાલિકાને ધ્યાને ન લેતા અમદાવાદ હાઈકોર્ટના રીટ દાખલ કરી હતી તેમાં હાઈકોર્ટે હુકમ કરેલ કે લેબર કોર્ટના હુકમ પ્રમાણે તેમને પડેલા દિવસોના પગાર તથા અન્ય લાભો સહિત નોકરીમાં ફરીથી લઈ લેવા જે ચુકાદાના આધારે તેમને ફરીથી નોકરી ઉપર લેવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને માત્ર પડેલા દિવસોનો પગાર આપવામાં આવ્યો હતો પરંતુ અન્ય લાભો જેવા કે ગ્રેજ્યુએટી હક રજાનો પગાર પીએફ આપવામાં આવ્યા ન હતા જે બાબતે તેમણે સુરત પ્રાદેશિક કમિશનરને પણ રજૂઆત કરી હતી જેથી સુરત પ્રાદેશિક કમિશનરે પણ આમોદ પાલિકામાં પત્ર લખી સ્પષ્ટ અભિપ્રાય સાથે લેખિત ખુલાસો માંગ્યો હતો જે બાબતે આમોદ પાલિકાની સામાન્ય સભામાં ગુલામ ખત્રીની રજૂઆત બાબતે ઠરાવ પણ કરવામાં આવ્યો હતો છતાં તેમને હજુ કોઈ લાભ ન મળતા તેમણે પ્રતિક ઉપવાસ કરવાની પણ ચીમકી આપી હતી તેમ છતાં આમોદ પાલિકા નહીં માને તો પાલિકા સામે હાઈકોર્ટના હુકમનો અનાદર કરવા બદલ પ્રાદેશિક કમિશનરને પક્ષકાર બનાવી હાઈકોર્ટમાં કન્ટેમ્પ ઓફ ધી કોર્ટની કાર્યવાહી કરવા જણાવ્યું હતું હું ગુલામ રસુલ સુલેમાન ખત્રી રિટાયર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નગરપાલિકા આમોદ આપ સાહેબને આપના માધ્યમથી જણાવું છું કે વખતો વખત નગરપાલિકાને જાણ કરવા છતાં મને પીએફની રકમ ગ્રેજ્યુએટીની રકમ હક રજાનો પગાર મળેલ નથી ના છૂટકે મારે પ્રાદેશિક કમિશનર સાહેબની માં લેખિતમાં અરજી કરેલ છે પ્રાદેશિક કમિશનર સાહેબને લેખિતમાં જાણ કરેલી છે હવે જો પ્રાદેશિક કમિશનર સાહેબ આ બાબતનું ધ્યાન નહીં આપે તો ના છૂટકે મારે ગાંધી ચિંધીઓ માર્ગ અપનાવવો પડશે અને પ્રત્યેક ઉપવાસ પર બેસવું પડશે તેમ છતાં પણ જો નહીં માને તો પ્રાદેશિક કમિશનર સાહેબને પક્ષકાર બનાવી અને હાઈકોર્ટની અંદર કન્ટેમ્પ ઓફ ધી કોર્ટ કરવાની ફરજ પડશે આમોદનગરમાં આવેલ વાવડી ફળિયામાં તળાવની પાસે આંખફરકનો જુગાર રમતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી કે શબ્બીર નિઝામ મલિક તેના માણસો દ્વારા આંખફરકનો જુગાર રમાડે છે જે બાબતે પોલીસે રેડ કરતા આંખફરકનો જુગાર રમાડતા અકીલ શબ્બીર મલિક ઉંમર વર્ષ 27નો જુગાર રમાડતો હતો
જેથી પોલીસે તેને પકડી પાડી તેની અંગ ઝડપી લેતા તેના ખિસ્સામાંથી 2140 રૂપિયા રોકડા મળ્યા હતા તથા તેની પાસેથી બુક આંકડા લખેલી ચિઠ્ઠી કાર્બન પેપર બોલપેન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પૂછતા જણાવ્યું હતું કે મારા પિતા શબ્બીર નિઝામ મલિકના કહેવાથી જુગાર રમાડું છું અને સાંજે હિસાબ તેમને આપી દઉં છું જેથી આમોદ પોલીસે પુત્રની ધરપકડ કરી તથા તેના પિતા શબ્બીર નિઝામ મલિકને વોન્ટેડ બતાવી બંને સામે જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી ક્રિએટિવ ટોયઝનું નિર્માણ કર્યું. વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી ક્રિએટિવ ટોયઝ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગેનો સંદેશ પાઠવ્યો. તાડના ઝાડના પાનમાંથી ઘર વપરાશ અને રમકડા બનાવ્યા. પર્યાવરણની સુરક્ષા માટેનો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આપ્યો નાનકડો સંદેશ. જંબુસર નગરપાલિકા દ્વારા ચોથા દિવસે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં કડકાઈ વાપરતા શહેરના રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ. પાલિકાનો ચોથા દિવસે પણ સપાટો, દબાણ હટાવવાની કામગીરી યથાવત. કડોદરાના ગ્રામજનોએ UPL 12 અંગે આવેદનપત્ર પાઠવ્યું. જમીન ગુમાવનાર ખેડૂતોના સંતાનોને નોકરી ન આપી હોવાનો આક્ષેપ. અંકલેશ્વરના ગડકોલ ઓવરબ્રિજ પાસે ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ઇનોવા કારમાં સવાર 2 વ્યક્તિના મોત, અન્ય 2 વ્યક્તિઓને ઈજા, બસના ચાલકને સામાન્ય ઈજા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. Thank you.